સંતોના ઇન્ટરવ્યુ બધાને અભિપ્રાય દીધા છે કે પ્રમુખ સાહેબ કોણ હતા, એમની સ્ટાઇલ કેવી હતી, શું શીખ્યા પ્રમુખ સાહેબ પાસે. Tell me when to speak, right? Okay. Okay. Please stop. Camera rolling. One. Okay. Audio. Yeah. ચાલુ કરું. 3, 2, 1. કરવું તો પછી હરખું કરું ને, એમને પછી જયારે એડિટિંગ કરાય ત્યારે ખબર પડે. અને તે બાપાએ કબૂલ કર્યું. હા, આવીશું. ભવિષ્ય અંદર મોટું મંદિર સરકાર આપણને જગ્યા આપશે, મંદિર કરો. આ મંદિર એ પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિઓનું ધામ છે. દરેક પથ્થર ઉપર ગુણગાન કૂતરાયેલા છે. ત્યારે ત્યારે એમણે હરિભક્તોને રાજી કરવા માટે પોતાના ગુરુ પ્રત્યેની આ ભક્તિ માનતા હતા. કે જે ત્યાગી હોય એ ત્યાગીમાં મોટેરો કોણ? એક પણ અંદરથી એવો શબ્દ નીકળ્યો નથી. આજે આમ શૂન્યતા છે. કોઈ પણ પ્રકારનું ઉદ્ધમ બની એમની આ પ્રકારે સચ્ચાઈ, ઇન્ટિગ્રિટી જેને કહેવાય, મહારાજે જ બધું કર્યું છે એ દ્રઢપણે પોતે માનતા. જે કંઈ સદગુણો નામ આપ્યા, જે કંઈ દુનિયામાં સારા ગુણો ગણાય છે એ બધા ભેગા કરીએ અને જે વસ્તુ બને એ પ્રમુખ સ્વામી હતા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સંકલ્પ through his divine vision અને પ્રમુખ સાહેબ મહારાજની આ પરોપકારની ભાવનાથી આવા હજારો હરિભક્તોને તેઓ પ્રેરણા આપી શક્યા છે. અશક્ય કાર્ય શક્ય બન્યું છે. It's not possible, humanly not possible, that such a man ever walk in flesh and blood. તો ભગવાનને પણ આ પૃથ્વી પર આવવું હોય છે તો he has to take a human form. As we conclude this spiritual journey, we may be in different locations around the world, but we arrive together at this most sacred of shrines. Shatne shatne varan.